સામાન્ય રીતે આપણે ત્યાં ક્રિકેટની રમત રોમાંચક જ હોય છે, પરંતુ તેમાં પણ જો ક્રિકેટ પ્રજ્ઞાચક્ષુઓ રમી રહ્યા હોય ત્યારે વિચારો એ કેટલી અદ્ભુત અને રોમાંચક હોય. પ્રજ્ઞાચક્ષુ યુવાનોની આવી જ રોમાંચકકારી ક્રિકેટ ટુર્નામેન્ટ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે યોજાઈ હતી. ગીર સોમનાથ રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા દ્વારા આ વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ માટે હંમેશા તત્પર રહેતા અને સંસ્થાના સંચાલક કે જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે એવા મનીષભાઈ મકવાણાએ મીડિયાની સાથેની વાતમાં જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ યુવાનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવા ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર આ આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ જોડાયા હતા. મારું નામ મનીષ મુંજાભાઈ મકવાણા અને એને બી ગીર સોમનાથ જિલ્લા શાખાના મંત્રી તરીકે કામગીરી કરું છું. હું નિવૃત્ત સંગીત શિક્ષક છું અને છેલ્લા આવી પ્રવૃત્તિમાં લગભગ માનો ને કે 20 વર્ષથી કાર્ય કરું છું. આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે એ ત્રણ જિલ્લા વચ્ચે છે, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા શાખા ત્રણેય એને બી વચ્ચે આ ભાગ ટુર્નામેન્ટ ચાલુ છે અને એમાં ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ, અંધ ભાઈઓ આમાં ભાગ લેતા હોય છે અને એ જે એના છરાવાળા દડા હોય છે એ દડાના અવાજને આધારે એમાં એ બેટિંગ કરી અને એની અંદર ચોકા છક્કા કે જે કંઈ રનિંગ થતું હોય છે એ રન કરતા હોય છે. અને આ ખાસ કરીને આવી રમતનો હેતુ અમારો એ પણ છે કે જેથી કરીને અંધ ભાઈઓ છે એ પણ એક સામાજિક પ્રાણી છે અને એ પણ સમાજ સાથે દરેક રમત રમી શકે છે એવો ખાસ અમારો હેતુ છે. એટલા માટે ને આ વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર અમે આયોજન કરી રહ્યા છીએ. વેરાવળ ખાતેની આ વિશેષ અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બનાસકાંઠા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડી મહેશકુમાર ચૌધરીએ ટુર્નામેન્ટની વિશેષતા અંગે મીડિયા સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટ અમારા આત્મવિશ્વાસને વધુ મક્કમ બનાવે છે. પ્રજ્ઞાચક્ષુઓની ક્રિકેટ ટુર્નામેન્ટની ખાસિયત વિશે વાત કરીએ તો તે બ્લાઇન્ડ ક્રિકેટમાં રમનારા બોલ ખાસ પ્રકારના હોય છે. પ્લાસ્ટિકથી બનેલા બોલ બોલ બેરિંગ નાખવામાં આવે છે, જે ધૂંધરુ જેવો અવાજ કરે છે. તેના અવાજથી ખેલાડી અગિયાર ખેલાડીઓ તો હોય જ છે, પણ તેમાં અલગ અલગ કેટેગરી પાડવામાં આવેલ હોય છે. તો ટીમમાં અમુક ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે જેઓ સંપૂર્ણ રીતે જોઈ ન શકતા હોય અને બાકીના ખેલાડીઓ એવા હોય છે કે જેઓ ઓછું જોઈ શકતા હોય અને ક્રિકેટના નિયમ અનુસાર નક્કી કરવામાં આવેલી સંખ્યા પ્રમાણે બંને કેટેગરીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. હાંજી સર, મારું નામ છે ચૌધરી મહેશકુમાર ધનરાજભાઈ અને હું બનાસકાંઠાના જિલ્લામાંથી આવું છું. અને સર, હું એક સંપૂર્ણ 100% બ્લાઇન્ડ પ્લેયર છું. અહીંયા ગીર સોમનાથની ટીમ 11માંથી રમું છું. સર, એકચ્યુઅલી અમારી ટીમમાં એવું હોય છે કે બ્લાઇન્ડ ક્રિકેટમાં ત્રણ કેટેગરીના પ્લેયર હોય છે, B1, B2 અને B3. જે B1 હોય છે તે ટોટલી બ્લાઇન્ડ હોય છે, 100% બ્લાઇન્ડ. પછી જે B2 હોય છે એમને 3 મીટરથી 5 મીટર વચ્ચેનું અંતર દેખાય છે અને જે B3 હોય છે તેને 5 મીટરથી વધારે અને 8 મીટરથી ઓછું અંતર દેખાતું હોય છે. હવે અમારામાં અમે પ્લેયરની સંખ્યા ગણીએ ટીમમાં તો એવું હોય છે કે 4 B1 પ્લેયર ફરજિયાત છે, જે 100% બ્લાઇન્ડ હોય છે. પછી B3 3 પ્લેયર મેન્ડેટરી હોય છે અને B4 4 પ્લેયર મેન્ડેટરી હોય છે. એમાં તમે ચેન્જ કરી શકો છો. ધારો કે તમારે B2 અને B3માંથી B2ને વધારે રાખવા હોય તો તમે B2 પ્લેયર અને B1 પ્લેયરને વધારો કરી શકો છો, પણ B3 પ્લેયર 4 જ હોવા જોઈએ. એનાથી વધારે તમે B3 પ્લેયર નથી રમાડી શકતા. ઓકે, બીજી ખાસ વાત, આ પ્રજ્ઞાચક્ષુ હોય છે તો બોલ કઈ રીતે દેખાય છે, બોલર બોલિંગ કઈ રીતે કરે છે, બેટ્સમેન બેટિંગ કઈ રીતે કરશે, ફિલ્ડિંગ ફિલ્ડર છે ફિલ્ડિંગ કઈ રીતે કરતા હોય છે, શું આખી આની વિશેષતા હોય છે? એકચ્યુઅલી સર, અમારો જે બોલ હોય છે હાર્ડ પ્લાસ્ટિકનો હોય છે ને એની અંદર સાયકલના જે વેર્સ આવે છે એ નાખવામાં આવે છે. એના લીધે બોલમાં સાઉન્ડ આવે છે અને એ બોલનું સાઉન્ડ સાંભળીને અમે લોકો બોલ પર એટેક કરતા હોઈએ છીએ અને ફિલ્ડને બેટિંગ બધું કરતા હોઈએ છીએ. પછી અમારા ઓલમોસ્ટ રૂલ નોર્મલ રૂલ્સ જેવા જ હોય છે, પણ અમારામાં જે બોલિંગ હોય છે તે અંડર આર્મ કરવામાં આવે છે અને B1 પ્લેયર જ્યારે બોલિંગ કરતો હોય છે ત્યારે વિકેટ કીપર એને સ્ટમ્પ પણ ખખડાવી અથવા તો તાળી પાડી અને ખુદના વોઇસથી લાઇન આપે છે ને એ અનુસાર B1 બોલર બોલિંગ કરે છે. અને
અમારી બ્લાઇન્ડ ક્રિકેટમાં એક એવો પણ રૂલ હોય છે કે જે સંપૂર્ણ બ્લાઇન્ડ પ્લેયર હોય છે એ એક રન મારે છે તો એના બે રન ગણાય છે, કારણ કે એ 100% બ્લાઇન્ડ છે અને તેની વેલ્યુ ટીમમાં જળવાઈ રહે એ માટે. અને મારી વાત કરું તો હું 3 ઇન્ટરનેશનલ સિરીઝ રમેલો છું, ઇન્ડિયામાં અને આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. સર, આ જે આયોજન છે તે રાષ્ટ્રીય અંધજન મંડળ ગીર સોમનાથ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટમાં અમે લોકો દૂર દૂરથી રમવા આવ્યા છીએ. અમને અહીંયા આવ્યા છીએ તો ખૂબ જ આનંદ થાય છે અને આવી ટુર્નામેન્ટ અહીંયા પહેલીવાર આયોજિત થઈ રહી છે તો એના માટે હું ખૂબ ખુશ છું અને હું ઈચ્છીશ કે આવતી સાલ પણ આવી ટુર્નામેન્ટનું અહીંયા આયોજન થાય. પ્રતિભાશાળી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પાછળ રાષ્ટ્રીય અંધજન મંડળ જેવી સંસ્થાઓ પડખે રહીને તેમની પ્રતિભાને ચમકવાનું કાર્ય કરે છે, જે ખૂબ જ સારી વાત કહેવાય. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.